Hello friends, you are welcome to Sky Limit Institute of English. Today we are going to learn chapter number 8, Have and Has. विद्यार्थी मित्रों, have and has ने ग्रामर की भाषा में शू कहवाय छे? तो have and has ए वर्तमान कालना टू हेव ना रूपो छे, अथवा तो have and has ने वर्तमान कालना टू हेव ना रूपो कहवाय छे। उपयोग, तो उपयोग शू थाय विद्यार्थी मित्रों? तो कि have and has नो उपयोग वर्तमान नी मालिकी दर्शावा माटे थाय छे, अथवा have and has वर्तमान नी मालिकी दर्शावा माटे वपराय छे। सपोज मारी पासे छे अथवा मारे छे, तो एना माटे इंग्लिश मां आवे आई हेव। त्यारबाद मारी पासे कार छे एम केवू होय तो आई हेव एटले मारी पासे छे, शुं छे? कार। तो के आई हेव कार एटले के मारी पासे कार छे। विद्यार्थी मित्रों, आनी अंदर आपने मात्र ने मात्र वर्तमाननी मालिकी जोवा मळे छे, जेमा क्रिया जोवा मळती नथी। अने त्रीजो पुरुष एक वचन साथे एटले के ही सी इट, अथवा कोईपण एक व्यक्ति साथे हेज आवे छे अने बाकी बधामां हेव आवे छे। एटले के त्रीजो पुरुष एक वचन में हेज अने बाकी बधामां हेव आवे छे। टेबल जोईए तो आई हेव एटले मारी पासे छे अथवा मारे छे। त्यारबाद वी साथे पण आवशे हेव। वी हेव एटले अमारी पासे छे अथवा अमारे छे। त्यारबाद यू साथे पण हेव, तमारी पासे छे अथवा तमारे छे। હવે વાત કરીએ હી સાથે આવશે હેઝ, કારણ કે હી છે એ શું છે? ત્રીજો પુરુષ એક વચન એટલે એની સાથે આવશે હેઝ। હી સાથે હેઝ એટલે હી હેઝ એટલે તેની પાસે છે અથવા તેને છે। એવી જ રીતે સી એ પણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એની સાથે પણ શું આવશે? હેઝ, એટલે કે સી હેઝ એટલે તેણીની પાસે છે અથવા તેણીને છે। ત્યારબાદ ઇટ સાથે પણ હેઝ, ઇટ હેઝ એટલે તેને છે। ત્યારબાદ ધે એટલે ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે સાથે આવશે હેવ। ધે હેવ એટલે તેઓની પાસે છે અથવા તેઓને છે। મિત્રો, ઉદાહરણ જોઈએ તો મારી પાસે કાર છે, તો મારી પાસે છે એટલે આઈ હેવ અને એની સાથે આવે શું છે? તો કે કાર। તો આઈ હેવ અ કાર। ત્યારબાદ અમારી પાસે તમારો જવાબ નથી, તો અમારી પાસે નથી એટલે નકાર વાક્ય આવ્યું, તો હેવ અને હેઝ પછી શું આવે? તો કે નોટ। તો કે વી હેવ નોટ યોર આન્સર, તમારી પાસે ચાવી છે, તમારી પાસે છે એટલે યુ હેવ, ચાવી એટલે કે યુ હેવ અ કી। તેની પાસે તમારું સરનામું છે, તેની પાસે છે એટલે હી હેઝ યોર એડ્રેસ, હી હેઝ યોર એડ્રેસ। ત્યારબાદ તેણીને તકલીફ નથી, પાછું નકારાત્મક વાક્ય, નકારાત્મક વાક્યમાં શું મૂકીએ? હેવ હેઝ પછી નોટ, તો તેણી એટલે સી હેઝ નોટ પ્રોબ્લેમ, હેઝ પછી નોટ આવ્યું એટલે નકાર વાક્ય બની ગયું, તો શું થયું? સી હેઝ નોટ પ્રોબ્લમ। હેથ પાસે કમ્પ્યુટર છે, તો જેમ આપણે એમિઝારમાં પ્રશ્નાર્થ બનાવવા માટે એમિઝારને આગળ લેતા હતા, એવી જ રીતે આમાં પણ પ્રશ્નાર્થ બનાવવા માટે હેવેઝને આગળ લેવામાં આવે છે। તો પ્રશ્નાર્થ શું થશે? હેથ એટલે ત્રીજો પુરુષ એક વચન છે એટલે એમાં હેઝ આવે, એટલે વાક્યની શરૂઆત ક્યાંથી થશે? હેઝથી। તો હેઝ હેથ કમ્પ્યુટર। ઓકે, ગુડ બાય વિદ્યાર્થી મિત્રો।